નમસ્કાર મિત્રો, ઓમ ઇલેક્ટ્રિકમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 18 મોડ્યુલ બોર્ડ વિશે. તો મિત્રો, 8-10ની જે પ્લેટ હોય છે તેની જગ્યાએ તમે 18 મોડ્યુલ બોર્ડનો ઉપયોગ કરી શકો છો. તમે નીચે જોઈ શકો છો, સાઈડમાં જે જૂનો બોર્ડ છે તેની જગ્યાએ આપણે મોડ્યુલ બોર્ડ ફિટિંગ કરવાનો છે. તો તેના કનેક્શન કઈ રીતના છે તે જોઈશું. તો સૌથી પહેલાં મિત્રો, આપણે 18 મોડ્યુલ બોર્ડમાં કઈ કઈ વસ્તુ આવશે તે જોઈશું. અને તમે જો ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં મિત્રો, આ 5 પિન સોકેટ છે જે આ પ્લેટમાં 2 5 પિન સોકેટનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે આમાં સ્વિચનો ઉપયોગ કરવાનો છે. જે સ્વિચો છે તે આપણે 7 સ્વિચો લીધેલી છે. તમને બતાવવાની કોશિશ કરું. અને આ ડીમર છે, સ્ટેપ ડીમર જે સીલિંગ ફેન માટે હોય છે. અને આ બ્લેન્ડ બ્લેડ છે જે સ્વિચની જગ્યાએ, એટલે કે સ્વિચ જે જગ્યાએ સ્વિચ ના આવતી હોય તેની જગ્યાએ તે પ્લેટ આપી અને જે બ્લેન્ક છે એ જે પ્લેટ મોડ્યુલ પ્લેટની જે ખાંચી છે એ તમે ફિટિંગ કરી અને દૂર કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે 5 પિન સોકેટને ફિટિંગ કરી દઈશું. ત્યારબાદ તેમાં મિત્રો આપણે સ્વિચો ફિટ કરીશું. સ્વિચ ફિટ કરતી વખતે મિત્રો એક ખાસ યાદ રાખજો કે જે નિશાન છે તમને બતાવવાની કોશિશ કરું. જોઈ શકો છો તમે નીચે નિશાન છે, તે નિશાનને આપણે નીચેની તરફ રાખવાનું છે જેથી કરીને તમે જે સ્વિચ ચાલુ કરો ત્યારે નીચે સ્વિચ ઓન કરતાં ચાલુ થઈ જશે. નહીં તો મિત્રો એવું થશે કે સ્વિચ તમે ઓન કરશો અને ઓફ થશે, અને ઓફ કરવા જશો તો ઓન થશે, એટલે કે ઓવરફિટિંગ થશે. તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો આપણે સ્વિચો ફિટિંગ કરી, 2, 3 અને 7 સ્વિચો ફિટિંગ કરવાની છે મિત્રો. તો ત્યારબાદ સ્વિચ ફિટિંગ કર્યા પછી સ્વિચ ફિટિંગ કરતી વખતે જે નિશાન છે નીચેનું તે ખાસ ધ્યાન રાખવું જેથી કરીને સ્વિચ તમારી ક્યારે અવરી કામ ન કરે. તો ત્યારબાદ મિત્રો તેમાં આપણે સ્વિચ ઇન્સ્ટોલેશન કરી લીધી છે. અને હવે ત્યાર પછી તેમાં આપણે સ્ટેપ ડીમર, એટલે કે સાદી ભાષામાં કહીએ તો જે રેગ્યુલેટર છે તે ફિટિંગ કરીશું. તો રેગ્યુલેટર ફિટિંગ કરવાતી વખતે પણ તમે ખ્યાલ રાખવાનું, જો મિત્રો ફેનનું નિશાન આપેલું છે તે નીચેની તરફ આવવું જોઈએ અને સાઈડમાં જે 0નું બટન છે તે પણ સાઈડમાં આવવું જોઈએ. કારણ કે ક્યારેક લોકો એવું કહેતા હોય છે કે ભૂલથી અવરું લગાવી દીધું, તેથી કરીને જે છે રેગ્યુલેટર જે સ્ટોપ થવું જોઈએ ત્યાં ન થાય. પણ મિત્રો તમે ધ્યાનથી કરશો તો અમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં થઈ શકે. ત્યારબાદ આપણે બ્લેન્ક પ્લેટ જે લગાવી દીધી છે સ્વિચો, જ્યાં સ્વિચ ન આવતી હોય તે જગ્યાએ, હવે આપણો બોર્ડ કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. અને ત્યારબાદ આપણે તેમાં સ્વિચો તો કમ્પ્લીટ કરી લીધી છે, ત્યારબાદ આપણે તેમાં કનેક્શન, એટલે કે વાયરિંગ કનેક્શન કરીશું. તો તેના માટે આપણે વાયરિંગ લઈ લઈશું. ત્યારબાદ તેને કઈ રીતના ફિટિંગ કરવું અને ફિટિંગ કરતી વખતે કેટલી બાબતનું ધ્યાન રાખવું તે તમને કહીશ. તો મિત્રો આ વાયર આપણે લઈ લીધો છે. તો વાયર બને ત્યાં સુધી મિત્રો, અત્યારે મારા આગળ છે નહીં, પણ બને ત્યાં સુધી સિંગલ તારનો ઉપયોગ કરો, એટલે કે મલ્ટી વાયર નહીં પણ સિંગલ તાર, જે 1/18 એટલે કે 1-2 કેજનો વાયર આવે છે તેનો ઉપયોગ કરો. ત્યારબાદ તો મિત્રો આપણે આ વાયરને, અત્યારે મલ્ટી વાયર છે તો એને સરખી રીતે ફિક્સ થાય એ રીતના કરવાનો છે જેથી કરીને એ સ્વિચના કોન્ટેકમાં વ્યવસ્થિત ફિક્સ થાય. અને જે ટર્મિનલ છે કોન્ટેક સ્વિચના એને વ્યવસ્થિત ફિટિંગ કરવા જેથી કરીને ક્યારેક સ્પાર્ક થવાની પ્રોબ્લેમ થતી નથી. તમે મિત્રો ક્યારે ભૂલથી રહી ગયો તો સ્પાર્ક થવાની પ્રોબ્લેમ થાય છે અને તે સ્વિચ ખરાબ થઈ જશે. તો મિત્રો ઉપર લિંક મારી દીધી છે અને બને ત્યાં સુધી તમે લિંક છે તે સેન્ટર, એટલે કે સ્વિચની જે સેન્ટર આવતો હોય તે ભાગમાં લગાવો તો ક્યારેય તમારું સ્વિચ ખરાબ થતી નથી. તો આપણે નીચે પણ સ્વિચની અંદર લિંક લગાવી દઈશું. તો મિત્રો ફેનના કનેક્શન જે ફેનના સ્ટેપ ડીમર છે તેના કનેક્શન છે.
તેનો એક છેડો સ્વિચમાં આપી દેશું અને બીજો જે સ્ટેપ ડિમરનો બીજો છેડો છે તે સીલિંગ ફેનના જે સીલિંગ ફેનના કનેક્શન કરેલા હોય છે તેમાંથી જે આવતો ફેનનો જે વાયર છે તેમાં લગાવવાનો હોય છે અને બીજો વાયર હોય છે જે ન્યુટ્રલ તે ન્યુટ્રલ સાથે કનેક્ટ કરવાનો હોય છે। તો અત્યારે આટલું કનેક્શન થઈ ગયા બાદ હવે આપણે સોકેટની અંદર કનેક્શન કરીશું 5 પિન સોકેટ। તો તેમાં પણ તે જ રીતે મિત્રો આપણે સોકેટમાં જે તમને બતાવવાની કોશિશ કરું કે જે આપણી લાઇન બોર્ડની અંદર જે લાઇન એલ લખેલો હોય છે જ્યાં તમે લાઇનનો મત લાઇન થાય છે લોડ થઈ શકે છે અને લાઈવ થઈ શકે છે। તો તમે જોઈ શકો છો હું તમને બતાવવાની કોશિશ કરું તો હા એલ લખેલો છે। તો અચ્છા આપણે ફિટિંગ કરતી વખતે ડાબી સાઈડ આવે છે અને ફિટિંગ થઈ ગયા પછી સૌરી સાઈડ તમે જોતા હોય તો જમણી સાઈડ આવશે એટલે તેને તે દિશામાં ફિટિંગ કરવાથી તમારી સ્વિચ છે તે જ્યારે તમે ફ્રીજમાં ઉપયોગ કરશો અથવા લેપટોપ કમ્પ્યુટરમાં ઉપયોગ કરશો તો જે અર્થિંગની સમસ્યા રહેતી હોય છે તે સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો। અને તમારે જે કરંટ લાગવાની જે ભય રહેતો હોય છે તે નહીં લાગે। હવે તેવી રીતે બીજા સોકેટનું પણ આપણે કનેક્શન કરી લઈશું તેમાં પણ આગળની સાઈડ આપણે સામેની સાઈડથી ડાબી સાઈડ બોર્ડ જ્યારે બોર્ડનું કનેક્શન કરતા હોય છે ત્યારે ડાબી સાઈડમાં હંમેશા પાવરનો છેડો લગાડવાનો। અને આ બધું કનેક્શન દીધા પછી મિત્રો હવે આપણે ન્યુટ્રલ એટલે કે અર્થિંગ લગાવીશું। અર્થિંગમાં આપણે કનેક્શન કરતી વખતે જમણી સાઈડ એન્ડ લખેલો હોય છે મિત્રો તેની જગ્યાએ જ આપણે અર્થિંગ આપો જેથી કરીને તમે તમારો અર્થિંગ છે તે પરફેક્ટ રીતે કામ આપી શકે છે અને તમારા જે ઉપકરણો છે તે ક્યારેય ખરાબ થતા નથી। અન્યથા શું થશે મિત્રો કે જો તમે તેવું નહીં કરો તો તમારે ક્યારેક પ્રોબ્લેમ થઈ શકે છે અને બંધ સ્વિચે પણ પાવર આવવાથી તમારે શોર્ટ સર્કિટ અથવા શોર્ટ લાગવાની સમસ્યા રહેતી હોય છે એટલે બને ત્યાં સુધી મિત્રો ધ્યાન રાખવું કે ન્યુટ્રલની જગ્યાએ અર્થિંગની જગ્યાએ જ અર્થિંગ આવવો જોઈએ અને પાવરની જે સોકેટની જગ્યાએ પાવર છે તે જગ્યાએ અને ફેસ હંમેશા કટિંગ થતો હોવો જોઈએ। તો આપણો બોર્ડ કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો તમારો કિંમતી સમય દેવા બદલ ધન્યવાદ ધન્યવાદ જય ભોલેનાથ।